बदन आप ऐसे रोल बदन रिएक्शन आप भारतीय जनता पार्टी ना शासन ने निष्फळताओ ना इकरार स्वरूप ने भाजपनी आंतरिक लड़ाई ना पुरावा स्वरूप विजय भाई गई काले मुख्यमंत्री पदे थी राजीनामु आप्यु हतु। आजे नवा मुख्यमंत्री तरीके भूपेन्द्रभाई पटेल ना नामनी जाहेरात थई छे। अमे भूपेन्द्रभाई ने अभिनंदन आपीए छे ने आशा राखी है कि गुजरात की 6.5 करोड़ जनता माटे जे भूतकाळनी जनता पर अत्याचार गुजारवानुं काम सरकारे कर्युं छे, जे भूतकाळमां आ गुजरातमां अराजकता अने अनगढ़ वहीवट आ गुजरातनी जनताए जोयो छे एमां तमारा वखतमां सुधारो थाय। पण खास करीने आजे राजीनामुं विजयभाईनुं अपायुं एनी पाछळ जो साचा अर्थमां जोईए तो भारतीय जनता पार्टी नी तमाम ए तमाम सरकार मंत्रिमंडळ एनी नीतिओ नी निष्फळताओ उजागर थई छे। आ राजीनामा ने कारणे जे भाजपमां आंतरिक विखवाद चाले छे, सीआर पाटील ना आव्या पछी अमितभाई नुं वर्चस्व हवे जळवायुं नथी, भूपेन्द्रभाई नी निमणूक थी एलुं चोक्कस साबित थई चूक्युं કે હવે ગુજરાતમાં સીઆર પાટીલની ભાવગીરી ચાલશે। આનંદીબેનને ખૂબ એમની સાથે જે અન્યાય અને અપમાન થયું હતું એનો બુદ્ધિપૂર્વક બદલો લીધો છે અને આ જે નવી નામની જાહેરાત થઈ છે ત્યારે એટલું ચોક્કસ છે કે નામ બદલાવાથી ચહેરો બદલાવાથી નિષ્ફળતાઓ છુપાવી નહીં શકાય। શું નવા મુખ્યમંત્રી આવવાથી જે ભાજપના વહીવટને કારણે गुनाहित बेदरकारी ने कारण जे गुजरात ना 3 लाख करता वधारे लोगों ना मौत थया ए गुजरातियों ने शू आपणे पाछा मेळवी शकीशू? शू गुजरात ना जे लोगों ना मृत्यु थया छे एना परिवारजनों ने 4 लाख रुपयानी सहाय आपी शकीशू? जे गुजरात में खेडूतो देवादार थया छे एने नवा मुख्यमंत्री देवा माफ करशे? गुजरात में लाखों की संख्या में भाजपनी नीतिओ ने कारण युवानो बेरोजगार छे એને ન્યાય મળશે? ગુજરાતમાં જે ખુલ્લેઆમ દારૂ જુગારની બદીઓ વધી રહી છે, અપચાકોરીનું શાસન ચાલે છે, ભ્રષ્ટાચારનું શાસન ચાલે છે, એને શું નવા મુખ્યમંત્રી નાબૂદ કરી શકશે? ત્યારે પ્રશ્નો જે છે એમાંથી લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે લોકો જે નિષ્ફળતાઓને જોઈ ચૂક્યા છે, જાણી ચૂક્યા છે, અનુભવી ચૂક્યા છે અને એ પરિવર્તન કરવાનો મૂડ બનાવી ચૂક્યા છે, એમાંથી લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે ચહેરા બદલવાની આ રાજનીતિ છે। અને ખાસ કરીને જે વર્ષોથી ભાજપ વિકાસનું મોડલ વિકાસની રાજનીતિની જાહેરાતો કરતું હતું, ભાષણ કરતું હતું, પણ આ ભાજપના લાંબા શાસન પછી આજે સાબિત થઈ ચૂક્યું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વિકાસ મોડલ બિલકુલ ફેલ છે। ગુજરાતની જનતાને આજે પણ પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી અને એટલા માટે જ વિકાસના મોડલને લઈને આવનારી ચૂંટણીમાં જવાની હિંમત નથી। વિકાસના મોડલને લઈને આવનારી ચૂંટણીમાં જવાથી કોઈ ફાયદો નહીં થાય એટલે ફરી પાછી જાતિવાદી રાજનીતિને આગળ કરવાના એક રાજનીતિક સમીકરણ સાથે આ મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ભૂપેન્દ્રભાઈ ને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને સાથે સાથે વારે વારે દર વખત જે તૈયારીઓ કરે ઘોડે બેસીને એક સુધી એમનું નામ ચાલતું હોય એવા આદરણીય નીતિનભાઈ અમારા વડીલ છે, એમના માટે અમારને બધાને ખૂબ ખૂબ આજે કોન્સોલેશન કહેવું પડે એવી પરિસ્થિતિ થઈ છે। સાથે સાથે અનેક સિનિયર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો આગેવાનો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે એવા તમામ લોકોને બાજુ પર મૂકી અને ફરીથી દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલે એવા વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે, ત્યારે આપણે અમે શુભેચ્છા પાઠવીએ કે રિમોટ કંટ્રોલથી ના ચાલે પણ પોતાની આવડત પોતાની બુદ્ધિથી ગુજરાતની જનતા માટે કામ કરે। નવા સીએમની પાટીદાર ફેક્ટર પર શું અસર પડશે? ગુજરાતમાં ભાજપની વિકાસની રાજનીતિની વાતોનો ફુગ્ગો કોરોના મહામારીના સમયકાળમાં ફૂટી ચૂક્યો છે, લોકો વિકાસની હકીકતો જાણી ચૂક્યા છે અને એટલા જ માટે વિકાસના નામે લોકો વચ્ચે હવે જઈ શકાય એમ નથી।
शासन ना नामे पोतानी कार्य पद्धति के कार्यशीलता ना कारणे सरकार लोको पासे जई सके एम नथी एटले फरी पाछी जातिवादनी राजनीति करवा माटे विजय भाई ने हटावी ने नवा मुख्यमंत्री नी पसंदगी करवामां आवी। वन प्लस टू ने जे फॉर्म्युला लावानी वात चाली रही छे तो शुं कहेशो? ए एमने पार्टी नो विषय छे, पण अमारे तो चिंता एटली ज छे के चेहरो गमे ते बदलाय પણ એ શાસનની નીતિઓને કારણે, નિષ્ફળતાઓને કારણે ગુજરાતની 6.5 કરોડની જનતા આજે મંદી, મોંઘવારી, મહામારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોના પ્રશ્ન, યુવાનોના પ્રશ્ન, આ તમામ સમસ્યાઓથી પીડિત છે, તમામ સમસ્યાઓથી હેરાન પરેશાન છે, આર્થિક રીતે પાયમાલ થઈ છે, જીવવું મુશ્કેલ બન્યું છે, આત્મહત્યાઓ વધી રહી છે, એવા સંજોગોમાં એક એક ગુજરાતીઓની ચિંતા કેવી રીતે થાય એ સરકાર ની જવાબદારી છે, ને જવાબદારીમાં નિષ્ફળ રહેલી સરકાર આજે ચહેરા બદલીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહી છે।